स्टूडेंट्स आनाथी આગળના લેક્ચરમાં આપણે આપણો સ્વાધ્યાય 10.4 જે છે કમ્પ્લીટ કર્યું અને એમાં આપણે જોયું કે ક્રોસ પ્રોડક્ટનો ઉપયોગ કરીને આપણે કઈ રીતે સમ્સ જે છે કરી શકીએ ધેટ મીન્સ કે તમારે ત્યાં શું કરવાનું હતું બે સદિશોનો સદિશ ગુણાકાર રાઈટ તો હવે આપણે ડોટ પ્રોડક્ટ અને ક્રોસ પ્રોડક્ટ બંનેની વાત કરી ગયા બરાબર કે ડોટ પ્રોડક્ટ કઈ રીતે શોધાય અને ક્રોસ પ્રોડક્ટ કઈ રીતે શોધાય બંનેની વ્યાખ્યા જોઈ બંનેના અવલોકનો જોયા રાઈટ અને એના કેટલાક સૂત્રો આપણે જોયા ઓકે કે શોર્ટલી બી તમે કઈ રીતે ડોટ પ્રોડક્ટ કે ક્રોસ પ્રોડક્ટ શોધી શકો ઓકે સો એવી જ રીતે તમને નેક્સ્ટ ટોપિક જે આપ્યો છે એ છે સદિશોનું અદિશ ત્રિગુણન રાઈટ સો કેવા શું માંગે છે આમાં કે તમારે સદિશોનું અદિશ ત્રિગુણન કરવાનું છે એટલે કે તમારે કોઈ પણ બે સદિશ લેવાના છે રાઈટ એનું તમારે પાછું અદિશ ગુણાકાર કરવાનો છે રાઈટ એટલે કે ત્યાં તમારે ટોટલ 3 સદિશો લેવાના છે અને ડોટ પ્રોડક્ટ અને ક્રોસ પ્રોડક્ટ જે છે સાથે યુઝ કરવાનું છે અને જ્યારે બી આ બંને વસ્તુ સાથે હશે એને આપણે શું કહીશું પેટી ગુણાકાર રાઈટ એટલે કે ત્યાં તમારે ક્રોસ પ્રોડક્ટ બી કરવાનું હશે અને ડોટ પ્રોડક્ટ પણ કરવાનું હશે રાઈટ તો શું કહે છે તમને ત્યાં કે 3 તમે કોઈ પણ સદિશો લઈ લો એ બી અને સી રાઈટ તો એ અને બી ક્રોસ સીનું તમે જ્યારે અદિશ ત્રિગુણન કરો અથવા તો એને કહી શકો તમે કે સદિશ એ બી અને સીનો આ જ ક્રમમાં ગુણાકાર રાઈટ એટલે કે તમારે બી અને સીનું ક્રોસ પ્રોડક્ટ કરવાનું અને એનું ડોટ પ્રોડક્ટ કોની સાથે કરવાનું એ સાથે એટલે કે તમને આવું કંઈક મળશે એ ડોટ બ્રેકેટમાં બી ક્રોસ સી અને એને આપણે શું કહીશું અદિશ ત્રિગુણન એટલે કે સ્કેલર ટ્રિપલ પ્રોડક્ટ રાઈટ એટલે કે અહીંયા છે તો તમારી પાસે 3 સદિશો રાઈટ પણ એમાંથી બી અને સીનું તમારે પહેલાં ક્રોસ પ્રોડક્ટ કરવાનું અને એનો ડોટ પ્રોડક્ટ જે છે તમારે એ સાથે કરવાનું રાઈટ એને તમે આ રીતે દર્શાવી શકો ક્લોઝ બ્રેકેટમાં એ બી અને સી આનો મતલબ તમારે શું કાઢવાનો કે એ ડો સોરી એ ડોટ બી ક્રોસ સી રાઈટ એટલે કે તમારે જ્યારે સૂત્ર યાદ રાખવાનું હોય તો તમારે આ જ વસ્તુ માઇન્ડમાં રાખવાની કે પેટી ગુણાકાર જે છે એમાં શું કરવાનું છે તો કે એ બી સી ઇઝ ઇક્વલ્સ ટુ એ ડોટ બ્રેકેટમાં બી ક્રોસ સી રાઈટ તો તમારી પાસે પેટી ગુણાકારની એક ડેફિનેશન આવી ગઈ કે ત્યાં તમારે કઈ રીતે વર્ક કરવાનું હશે રાઈટ હવે જેવી રીતે આપણે ડોટ અને ક્રોસ માટે કેટલાક અવલોકનો જોયા હતા એવા જ કેટલાક અવલોકનો આપણે પેટી ગુણાકાર માટે પણ જોવાના છે રાઈટ તો સૌથી પહેલાં તો આપણે ફર્સ્ટ અવલોકનની વાત કરીએ તો ફર્સ્ટ અવલોકન જે છે શું કહે છે આપણાને કે એ તથા બી ક્રોસ સી બંને સદિશ છે રાઈટ બટ વચ્ચેની સાઇન તો કેવી છે ડોટ પ્રોડક્ટની છે રાઈટ એટલે કે તમે એવું કહી શકો કે આપણે બે સદિશોનું શું કરીએ છીએ ડોટ પ્રોડક્ટ કરીએ છીએ રાઈટ એટલે કે આપણાને પેટી ગુણાકારના આન્સર પેટી ગુણાકારનો જે આન્સર મળશે કેવો હશે અદિશ હશે એટલે કે જે આખું પેટી પ્રોડક્ટ છે મતલબ કે એ બી અને સી એ કેવું હશે અદિશ રાશિ હશે રાઈટ એ બટ ઓબ્વિયસ છે કે આ બંને વેલ્યુ સદિશ છે અને એનો આપણે ડોટ પ્રોડક્ટ કરીએ છીએ તો ડોટ પ્રોડક્ટમાં આપણાને આન્સર કેવો મળશે અદિશ રાઈટ સો આ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે રાઈટ બીજી એક વસ્તુ તમને જે કીધી છે એ શું કીધી છે કે અદિશ ત્રિગુણનનું માન જે છે એકબીજાને સંલગ્ન બાજુઓથી બનતા સમાંતર ફલકનું ઘનફળ છે રાઈટ તમને ફિગર આપેલી જ છે કે તમે જ્યારે 3 સદિશોની વાત કરો છો એ બી અને સી રાઈટ તો આ જે છે એ બી ક્રોસ સી થશે અને આ 3 સદિશોથી જો તમે એક સમાંતર ફલક બનાવશો તો આવી કંઈક ફિગર મળશે રાઈટ અને આ જે ત્રિગુણન તમે કરશો એનું જે માન તમે શોધશો એ શું હશે તો કે આ સમાંતર ફલકનું ઘનફળ હશે રાઈટ અને એની તમારે ડિટેલમાં જવાની જરૂર નથી બટ આપણે ખાલી શું ધ્યાનમાં રાખવાનું છે એની ફોર્મ્યુલા ધ્યાનમાં રાખવાની છે કે જ્યારે બી તમારે શું કીધું છે કે
बी क्रॉस सी नू तमे जारे मान लो छो, राइट, आपणे जारे बी क्रॉस सी एटले के आ जे तमारू एने लंब जे सदिश छे बी क्रॉस सी एनू जारे आपणे मान लईए छे तो ए समांतर फलकना आधार समांतर बाजु चतुष्कोणनुं क्षेत्रफळ छे। હવે સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળની બી આપણે આગળ વાત કરી ગયા કે એનું ક્ષેત્રફળ આપણે કઈ રીતે શોધી શકીએ, રાઈટ। હવે આ બધી વસ્તુ તમારે 3D માં જોવાની છે તો થોડુંક ફિગર પરથી અન્ડરસ્ટેન્ડ કરવું અઘરું છે, બટ તમારે ખાલી ધ્યાનમાં શું રાખવાનું કે એ બી અને સી થી જે સમાંતર ફલક બનશે તો જ્યારે તમે બી ક્રોસ સી નું એટલે કે ત્રણેયનું જ્યારે માન શોધશો ત્રિગુણનનું તો એ માન જે છે આ જે સમાંતર ફલક તમને દર્શાવેલો છે એના ઘનફળ જેટલું હશે, રાઈટ। એટલે કે બી અને સી ને સમાવતું જે સમતલનું અભિલંબ છે એ દિશામાં એનો પ્રક્ષેપ એ શું હશે, એની ઊંચાઈ હશે જે તમારી પાસે તમારી પાસે જે સમાંતર ફલક છે સદિશ એ શું હશે, એની ઊંચાઈ હશે, રાઈટ, અને એના બી ક્રોસ સીની દિશાના ઘટકનું માન હશે, રાઈટ। એટલે કે જ્યારે તમે એની દિશામાં અને બી ક્રોસ સીની દિશા જોશો તો બંને કેવી હશે, સરખી હશે, રાઈટ। એટલે કે જ્યારે બી તમારે ઘનફળની વાત કરવી હોય, રાઈટ, સો એનું જે માન હશે એમાં તમારે કઈ કઈ વસ્તુ લેવી પડશે તો કે બી ક્રોસ સી નું માન બી તમારે એમાં ડિવાઈડ કરવું પડશે। એટલે તમારે ખાલી વ્યાખ્યા જોવી હોય તો તમે એવું કહી શકો કે સમાંતર ફલકનું ઘનફળ જે છે એ શું થશે, તો કે ત્રિગુણન જે આપણે કરીએ છીએ એટલે કે જે પેટી ગુણાકાર છે એનું માન, રાઈટ। તો આપણે ખાલી શું યાદ રાખવાનું કે સમાંતર ફલકનું ઘનફળ જે છે એ આ થશે, રાઈટ, એટલે કે માનમાં એ ડોટ બી ક્રોસ સી, દેટ્સ ઇટ, રાઈટ। તો ક્યાંય બી તમને કીધું હોય કે સમાંતર ફલકનું ઘનફળ શોધો તો તમારે પેટી ગુણાકારનો યુઝ કરવાનો અને આ સૂત્ર યુઝ કરવાનું, પેટી ગુણાકાર કરવાનો એટલે કે એ ડોટ બી ક્રોસ સી અને પછી એનું માન શોધી લેવાનું એટલે તમને આન્સર મળી જશે, ઓકે। નેક્સ્ટ અવલોકન જોઈએ તો નેક્સ્ટ અવલોકન તમને કીધું છે અવલોકન નંબર 3, રાઈટ, કે જો તમને ત્રણ સદિશો આપ્યા હોય એ બી અને સી, રાઈટ, તો પહેલાં તો આપણે બી ક્રોસ સી શોધીશું વ્યાખ્યાનો યુઝ કરીને, રાઈટ, અને પછી તમે એ ડોટ બી ક્રોસ સીની વાત કરો તો એને તમે આ રીતે લખી શકો। ઇન શોર્ટ, આપણે જ્યારે બી પેટી ગુણાકાર કરવો હોય તો આપણે કઈ વસ્તુનો યુઝ કરીશું, આ જેવી રીતે ડોટ અને ક્રોસ માટે આપણે જોયું હતું કે સિમ્પલ વેમાં કઈ રીતે એને કેલ્ક્યુલેટ કરી શકીએ, એવી જ રીતે તમારે પેટી ગુણાકાર માટે બી વસ્તુ ધ્યાનમાં રાખવાની છે। જસ્ટ એને નિશ્ચયાંકના ફોર્મમાં લખવાનું છે અને પછી તમારે નિશ્ચયાંક સોલ્વ કરવાનું છે। શું કરવાનું તમારે શોધવા માટે ડોટ પ્રોડક્ટ, ઓબ્વિયસલી નિશ્ચયાંકનો આન્સર એક વેલ્યુ જ મળશે એટલે કે કોઈક અદિશ જ હશે, તમને ખબર છે, અહીંયા તો તમારી પાસે આઈ જે કે બી નથી, રાઈટ। એટલે કે જ્યારે તમે નિશ્ચયાંક સોલ્વ કરશો તો A1 A2 A3 B1 B2 B3 અને C1 C2 C3, રાઈટ, અને તમને તમારા પેટી ગુણાકારનો આન્સર મળી જશે, રાઈટ। તો જ્યારે બી આપણે પેટી ગુણાકારની વાત કરીશું તો આપણે આ જ સૂત્રનો યુઝ કરીશું, ઓકે। સો આ જે વસ્તુ છે એ તમારે ધ્યાનમાં રાખવાની છે, ઓકે। નેક્સ્ટ કેટલાક અવલોકનો જોઈએ તો નેક્સ્ટ અવલોકનમાં ચોથું અવલોકન છે, શું કહે છે આપણાને કે જો એ બી અને સી એ કોઈ ત્રણ સદિશો હોય, રાઈટ, સો કઈ વસ્તુ સાચી થશે, તો કે કોઈ પણ સદિશને કોઈ પણ જગ્યાએ લખો કોઈ ફરક પડશે નહીં, ત્રણેયનો આન્સર કેવો મળશે, સી, એટલે કે એબીસી બીસીએ અને સીએબી ત્રણેયનો આન્સર જે તમે ત્રિગુણનનો ફાઇનલ આન્સર શોધશો એ સરખો જ મળશે। અને કેમ એવું થશે, તો હમણાં જ આપણે જોયું કે એને આપણે નિશ્ચયાંકની રીતે લખી શકીએ, રાઈટ। હવે નિશ્ચયાંક તમે કોઈ પણ હાર કોઈ પણ સ્તંભથી સોલ્વ કરો તમને આન્સર સેમ જ મળવાનો છે, રાઈટ, એટલે કે એબીસી માટે લખો કે બીસીએ માટે લખો કે સીએબી માટે લખો, રાઈટ, વેલ્યુઝ તો તમારી ત્યાં ચેન્જ થવાની જ નથી, રાઈટ। સો આ વસ્તુ જે છે એ તમારે ધ્યાનમાં રાખવાની કે જ્યારે બી આપણે ત્રિગુણનની વાત કરતા હોઈએ તો આપણે કોઈ પણ સદિશ માટે ત્રિગુણન જે છે આગળ પાછળ રાખીને શોધશો તો બી ત્યાં કોઈ ઇફેક્ટ થશે નહીં,
ओके सो आ બધાના પ્રૂફમાં જવાની જરૂર નથી તમારે ખાલી આ બધી વસ્તુ એઝ અ રિઝલ્ટ જે છે ધ્યાનમાં રાખવાની છે ઓકે પછી તો કે પાંચમું અવલોકન છે શું કે છે આપણાને કે અદિશ ત્રિગુણન જે છે રાઈટ એટલે કે એ ડોટ બી ક્રોસ સીમાં અંતઃગુણન અને બહિર્ગુણનની અદલા બદલ કરી શકાય છે રાઈટ એટલે કે આપણે એવું કહી શકીએ કે એ ડોટ બી ક્રોસ સીની જગ્યાએ આપણે એ ક્રોસ બી ડોટ સી લખી શકીએ અંતઃગુણન અને બહિર્ગુણન એટલે કે જે બ્રેકેટમાં છે અને બ્રેકેટની બહાર જે છે રાઈટ એટલે કે ડોટ અને ક્રોસ જે છે એ આપણે ચેન્જ કરી શકીએ રાઈટ કેમ કે બંનેમાં વેલ્યુ બદલાતી નથી અને કેમ નથી બદલાતી તો આપણે જે ફોર્થ નંબરમાં રિઝલ્ટ જોયું એના લીધે રાઈટ સો આ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની કે એ ડોટ બી ક્રોસ સીની જગ્યાએ આપણે શું લખી શકીશું એ ક્રોસ બી ડોટ સી રાઈટ એના પછી છઠ્ઠું તમને કીધું છે કે જ્યારે બી તમે હવે આ બધી વસ્તુને તમે નિશ્ચયાંક સાથે રિલેટ કરશો ને તો તમને ઇઝીલી ખ્યાલ આવશે કે એ બધી પ્રોપર્ટીને રિલેટેડ જ અહીંયા ચેન્જીસ થાય છે રાઈટ નિશ્ચયાંકની પ્રોપર્ટીઝ આપણે ઓલરેડી જોઈ ગયા છીએ તો એ જ વસ્તુ તમારે માઇન્ડમાં રાખવાની છે ઓકે છઠ્ઠું તમને શું કીધું છે કે ત્રણેયની અદલા બદલી ના કરતા રાઈટ કે તમે કોઈ પણ બેની અદલા બદલી કરો એટલે કે એને એઝ ઇટ ઇઝ રાખો અને બી અને સીને ઇન્ટરચેન્જ કર દો તો આગળ કઈ સાઈન આવશે માઇનસની સાઈન આવશે અને આપણને ખબર છે કે નિશ્ચયાંકમાં આપણે ખાલી કોઈ પણ બે હાર અથવા સ્તંભની અદલા બદલી કરીએ તો ત્યાં બી નેગેટિવ સાઈન આવતી જ હતી રાઈટ એટલે કે એ બી અને સી એ બી સી ઇઝ ઇક્વલ્સ ટુ આપણે શું લખી શકીએ માઇનસ એ સી બી એટલે કે ખાલી સી અને બીને તમે અદલ બદલ કરશો તો આગળ કઈ સાઈન તમારે મૂકવી પડશે માઇનસ સાઈન મૂકવી પડશે એવી રીતે બધા માટે સાચું છે અહીંયા તમને ખાલી એક્ઝામ્પલ માટે એક એક્ઝામ્પલ આપેલું છે ઓકે સાબિતી બી બધાની સેજ બી અઘરી નથી તમે થોડુંક ધ્યાનથી કરશો તમે જોશો બી સ્ટેપ તો તમને ખ્યાલ આવી જશે રાઈટ કે ડોટ પ્રોડક્ટ એટલે કે આપણી પાસે જે પેટી ગુણાકાર છે એનો જ યુઝ કરવાનો છે અને બી ક્રોસ સીની જગ્યાએ આપણે માઇનસ સી ક્રોસ બી લખી શકીએ અને માઇનસ સાઈન બહાર નીકળશો તો એ બી એ સી અને બી માટે આગળ કઈ સાઈન આવશે માઇનસ સાઈન આવશે રાઈટ સો આ જે એક રિઝલ્ટ છે એ તમારે ધ્યાનમાં રાખવાનું છે ઓકે નેક્સ્ટ આપણે જોઈએ સાતમું નંબરનું અવલોકન તો એમાં શું કીધું છે કે કોઈ પણ એક સદિશ બે વખત રિપીટ થતો હોય તો ત્યાં તમારો આન્સર શું થઈ જશે ઝીરો સેમ નિશ્ચયાંક જેવો કે કોઈ પણ બે હાર કે સ્તંભના બધા જ ઘટકો સરખા હોય તો આન્સર શું થઈ જાય ઝીરો અને એ બધી કેમ અપ્લાય થાય છે કેમ કે આનો આન્સર આપણે નિશ્ચયાંકની મદદથી જ શોધીએ છીએ રાઈટ તો જે વસ્તુ ત્યાં હતી એ વસ્તુ અહીંયા બી થવાની જ ઓકે સો આવું તમને કંઈક આપ્યું હશે કે એ એ બી યા તો એ બી બી રાઈટ સી બી બે વખત હોય વોટ એવર કોઈ પણ સદિશ તમને બે વખત આપ્યો હોય તો એનો ડાયરેક્ટ આન્સર શું થઈ જશે ઝીરો રાઈટ સો એ બી વર્ટ ઓબ્વિયસ છે કે ત્યાં તમે સાબિત કરશો તો એ ક્રોસ એ આવશે અને એ ક્રોસ એનો આન્સર શું થઈ જશે ઝીરો એટલે કે શૂન્ય સદિશ રાઈટ અને શૂન્ય સદિશનો કોઈ પણ સદિશ સાથે આપણે ડોટ પ્રોડક્ટ કરીશું તો આન્સર શું મળશે ઝીરો રાઈટ સો આ વસ્તુ જે છે એ આપણે ધ્યાનમાં રાખવાની છે કે કોઈ પણ સદિશ જો બે વખત રિપીટ થતો હોય તો એનો આન્સર આપણે ડાયરેક્ટલી શું લખી દઈશું ઝીરો લખીશું ઓકે સો નોંધમાં બી તમને એ જ વસ્તુ કીધી છે કે એ એ બી રાઈટ કે બે સમાન સદિશ કોઈ પણ ક્રમમાં હોય તો પણ પરિણામ સાત જે છે સાચું થશે કે કોઈ પણ ક્રમમાં કે એ બી એ આપ્યું હોય યા તો બી એ એ આપ્યું હોય ડઝન્ટ મેટર કોઈ પણ બે સદિશો તમને સરખા આપ્યા હોય તો એનો આન્સર જે છે ઓલવેઝ શું થઈ જશે ઝીરો થઈ જશે તો એ જ વસ્તુ તમારે થ્રુઆઉટ માઇન્ડમાં રાખવાની છે ઓકે સો આ કેટલાક અવલોકનો છે જે પેટી ગુણાકાર માટે આપણે ધ્યાનમાં રાખવાના છે જ્યારે બી આપણે સમ કરીશું તો આ બધાનો યુઝ કરીશું કે કઈ રીતે આપણે એને સોલ્વ કરી શકીએ
राइट। एना पछी एक तमारे खाली नानकड़ो प्रमेय ध्यान में राखवानो छे, जे छे त्रण सदिशनी समतल्यता। राइट, के त्रण सदिशो एक ज समतल में एटले के एक ज लाइन में क्यारे होय। राइट, तो अहींया तमने कीधु छे के त्रण सदिशो ए बी अने सी समतलीय होय तो अने तो ज। શું ક્યારે હોય કે એ ડોટ બી ક્રોસ સી ઇઝ ઇક્વલ્સ ટુ ઝીરો, એટલે કે એનો પેટી ગુણાકાર જ્યારે ઝીરો થાય તો આપણે કહી દેવાનું કે ત્રણેય સદિશો કેવા હશે, સમતલીય હશે। ઇન શોર્ટ કે જ્યારે તમે એનો નિશ્ચયાંક સોલ્વ કરો રાઈટ અને આન્સર તમને ઝીરો મળે તો તમે એવું કહી શકો કે ત્રણેય સદિશો કેવા છે, સમતલીય છે। રાઈટ, સો એક નાનકડું રિઝલ્ટ છે આપણી પાસે, જે આપણે ધ્યાનમાં રાખવાનું છે જ્યારે બી તમે ત્રણેય સદિશની સમતલ્યતાની વાત કરો ત્યારે। ઓકે, સો આ કેટલાક રિઝલ્ટ છે જે આપણે જોવાના છે જ્યારે બી આપણે સમ કરીશું 10.5 ત્યારે। ઓકે, સો નાના નાના રિઝલ્ટ છે, તમારે બધા જ ટેક્સ્ટબુકમાં આપેલા જ છે। રાઈટ, તમારે ખાલી નોટબુકમાં નોટ ડાઉન કરવાના છે, સૂત્ર મેઇન તો જે છે એ તમારે ધ્યાનમાં રાખવાનું છે। ઓકે, સો આઈ હોપ કે તમને હવે ત્રિગુણન એટલે કે પેટી ગુણાકાર કઈ રીતે કરવાનો એમાં ખ્યાલ આવ્યો હશે। ઓકે, સો નેક્સ્ટ સેશનમાં આપણે એના રિલેટેડ જે 10.5 સમ્સ આપ્યા છે એનો એ સોલ્વ કરીશું। ઓકે, થેન્ક યુ।